ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. સેવા અને પૂજામાં ભેદ છે. જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા, જ્યાં વેદમંત્રો પ્રધાન છે તે પૂજા. કર્મકાંડી બ્રાહ્મણો ભગવાનની પૂજા કરે છે. પૂજામાં મંત્ર મુખ્ય અને પ્રેમ ગૌણ હોય છે. મંત્ર ગૌણ અને પ્રેમ મુખ્ય હોય તો તે સેવા છે. બ્રાહ્મણો ભગવાનની પૂજા કરે છે, વૈષ્ણવો ભગવાનની પૂજા કરતા નથી પણ સેવા કરે છે. પૂજામાં બ્રાહ્મણો પ્રભુને જમાડે છે. પ્રાણાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, હસ્ત પ્રક્ષાલનમ, એક મિનિટમાં હાથ દોડાવી દે છે. ભગવાનને હજુ વધારે જમવાની ઈચ્છા છે, પણ ભગવાન બ્રાહ્મણના વચનને માન આપે છે. બ્રાહ્મણ તો મારું સ્વરૂપ છે. બ્રાહ્મણ મંત્ર બોલે એટલે ભગવાન જમવાનું બંધ કરી હાથ ધોઈ નાખે છે. દેવને મંત્ર આધીન રહેવું પડે છે. વિચાર કરીએ, આપણી સામે કોઈ થાળ રાખે અને પછી પ્રાણાય સ્વાહા, ઉદાનાય સ્વાહા બોલે તો આપણી શી દશા થશે? ભગવાન પાસે થાળ ધરાવી 15-20 મિનિટ સુધી આંખ મીચી ભગવાન પાસે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. સાચા ભક્તો પ્રેમથી મનાવી મનાવીને ભગવાનને જમાડે છે. જ્યારે દેવ મંત્રાધીન છે તે પૂજા, અને જ્યારે દેવ પ્રેમાધીન છે તે સેવા. મનુષ્ય બહુ પુસ્તકો વાંચે છે, સુંદર વાતો કરે છે, પણ તે કંઈ સાધન કરતો નથી. મનુષ્ય સાધન કર્યા વગર મરી જાય છે. મૂર્તિ પૂજામાં અલૌકિક તત્વ છે. મૂર્તિ પૂજા સહેલી નથી. જે સર્વવ્યાપક છે તેને એકમાં જોવાના છે. તમારી સ્થિતિ પ્રમાણે સેવા કરવાની. થોડું મળે છતાં ઘણું માની લે તે આપણો ઈશ્વર છે. ઘણું મળે છતાં ઓછું માની લે તે આપણે જીવ છીએ. જીવને અનેક વાર મળ્યું હોય પણ એક વાર ન મળ્યું હોય કે ઓછું મળ્યું હોય તો અગાઉનું બધું ભૂલી જવાનું. જીવ તો દુષ્ટ છે, દુષ્ટ. ગજરાજે ભગવાનને એક ફૂલ આપ્યું, ફૂલની માળા અર્પણ કરી નથી. ગીતાજીમાં પત્ર પુષ્પમ એક વચન વાપર્યું છે. દ્રૌપદીએ ભગવાનને એક પાન જ આપ્યું છે. સેવા કરો તો અનન્ય પ્રેમથી સેવા કરવાની. સ્નેહ વગરનું સમર્પણ વ્યર્થ જાય છે. સારા કપડાં બગડવાની બીકે મંદિરમાં મનુષ્ય ભગવાનને પ્રેમથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતો નથી. નર કપડન કો ડરત હૈ, નરક પડન કો નાહી. સર્વ ઈશ્વરનું છે, ફક્ત તેને અર્પણ કરવાનું છે. આપણી અર્પણ કરવાની રીતથી આપણો ભાવ દેખાઈ આવે છે. દક્ષિણમાં એક કથા પ્રચલિત છે. એક ગામમાં એક ગૃહસ્થને ત્યાં લગ્ન હતા. વિઘ્ન નાશ માટે સર્વપ્રથમ ગણપતિજીની પૂજા કરવાની હોય છે. ગોર મહારાજે પૂજા વખતે જોયું તો ગણપતિની મૂર્તિ હતી નહીં. હવે શું થાય? ગોર મહારાજ જ્ઞાની હતા. તેઓ જાણતા હતા કે જ્યાં પ્રેમથી પધરાવો ત્યાં આવીને ઈશ્વર બિરાજે છે. સોપારીમાં પણ ભગવાન આવીને બેસે છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ઠાકોરજીને અર્પણ કરવી એ ભક્તિ છે. નૈવેદ્યનો ગોળ હતો, તે ગોળના ગણપતિ બનાવ્યા. યજમાનને પૂજા કરવાનું કહ્યું. ધૂપદીપ થયા પછી નૈવેદ્ય અર્પણ કરવાનો સમય આવ્યો. નૈવેદ્યના ગોળના તો ગણપતિ બની નાખ્યા હતા. હવે નૈવેદ્ય લાવવું ક્યાંથી? એટલે ગોર મહારાજે ફરીથી એ જ ગોળના ગણપતિની મૂર્તિમાંથી થોડો ગોળ કાઢી લીધો અને ગોળનું નૈવેદ્ય કરી નાખ્યું. ગુલાચા ગણપતિ, ગુલાચા નૈવેદ્ય. ગોળના ગણપતિ એટલે ગોળનું નૈવેદ્ય. આવી પૂજાથી પણ ગણપતિ પ્રસન્ન થયા. યજમાનના કાર્યમાં વિઘ્ન ન આવ્યું. કારણ આ કાર્ય પાછળ ભાવના તો શુદ્ધ હતી ને. વસ્તુનું મહત્વ નથી પણ ભાવની મહત્તા છે. સેવા સદભાવથી કરીએ તો સફળ થાય. સેવા કરતાં રોમાંચ થાય. સેવા કરતાં આંખમાં આંસુ આવે તો સેવા સાચી છે. સેવા ક્રિયાત્મક હોવી જોઈએ.
સેવા કરતાં આનંદ થાય તેનું નામ સેવા. થોડું કરો પણ પ્રેમપૂર્વક કરો. ભગવાન માટે રસોઈ કરો અને ભગવાનને અર્પણ કરીને પછી જમો. નાથ, આપ વિશ્વંભર છો, સર્વના માલિક છો, તમને કોણ જમાડી શકે? તમારું તમને અર્પણ કરું છું. ઈશ્વરનું ઈશ્વરને અર્પણ કરવાનું છે. આ જીવ બીજું લાવે ક્યાંથી? જીવ બીજે ક્યાંથી લાવવાનો હતો? ફક્ત ભાવનાની કિંમત છે. પરમાત્મા પરિપૂર્ણ છે, ઈશ્વરને અપેક્ષા નથી. પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી, પણ ફક્ત પ્રેમની ભૂખ છે. ભગવાનને ભાવથી અર્પણ કરીએ તો તે અનંત ગણું આપે છે. ધરતીને ચાર દાણા આપીએ છીએ તો એ 4000 બનાવીને આપણને પાછા આપે છે. હરિ ઓમ.